વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર નંબર પાંચનો સેક્શન સી વ્યાકરણ આધારિત પ્રશ્નનો અભ્યાસ કરીશું તો જોઈએ પચીસ થી ઓગણત્રીસ પ્રશ્ન શબ્દોને સમાનાર્થી રૂપે સામસામે જોડો છબી તસવીર ફોટો ભાનુ આદિત્ય મિહિર આવાસ ગૃહ નિકેતન તાસીર પ્રકૃતિ સ્વભાવ પ્રજ્ઞા મનીષા મતે શબ્દના સ્થાને તેનો શબ્દ વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્યને ફરીથી લખો ત્રીસ થી ચોત્રીસ પ્રશ્ન ત્રીસમો પ્રશ્ન મારી માન્યતા ખોટી ઠરી ખોટીનો વિરોધી તો કે સાચી મારી માન્યતા સાચી ઠરી નહીં એકત્રીસમો પ્રશ્ન સોહમણા કાશ્મીરનો સૂર્યોદયનો સમય હતો સૂર્યોદય તો કે સૂર્યાસ્ત કાશ્મીરનો સૂર્યાસ્તનો સમય ન હતો બત્રીસમો પ્રશ્ન શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો શાંતિ તો અશાંતિ અશાંતિનો દાવ જીતું તો જન્મારો હાર્યો તેત્રીસમો પ્રશ્ન અમુક રીતે પંકજમ આકર્ષક હતી આકર્ષક તો કે અનાકર્ષક અમુક રીતે પંકજમ અનાકર્ષક ન હતી ચોત્રીસમો પ્રશ્ન માથે કાળી રાત્રિનું ધાબુ હતું કાળી રાત્રિ તો કે ધોળા દિવસનો વિરોધી શબ્દ માથે ધોળા દિવસનું ધાબું ન હતું શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો પાંત્રીસથી ઓગણચાલીસ પ્રશ્ન યોગથી પ્રાપ્ત થતી શક્તિ શબ્દ સમૂહ માટે એક શબ્દ યોગ બળ ખંડિત ન હોય તેવું અખંડિત હૃદયને ગમી જાય તેવું હૃદયગમ ઘરની આગળનો મુખ્ય ભાગ ઓસરી સુંદર સુકોમળ સપ્રમાણ દે દેહય દેહયષ્ટિ સુંદર સુકોમળ સપ્રમાણ દે દેહયષ્ટિ દેહયષ્ટિ તળપદા શબ્દના શિષ્ટ ભાષામાં માન્ય અર્થ ચાલીસ અને એકતાલીસમો પ્રશ્ન ડાંપ મોટું પગલું લગણ સુધી શબ્દોની જોડણી સુધારો બેતાલીસમો પ્રશ્ન અપરિગૃહ અપરી ગ્રહ અપરિગ્રહ ગૃહ છે એની જગ્યાએ ગ્રહ લખવાનું તેતાલીસમો પ્રશ્ન સુસ્વાત્તા તો સ દીર્ઘ વાળો સ છે ત્યાં સસલાનો સ આવશે સુસ્વાતા સુસ્વાતાલીસ ના સ મીંડાવાળો રે દ આશીર્વાદ કોષમાં દર્શાવેલ સૂચના પ્રમાણે શબ્દો ચુમાલીસ પ્રશ્ન બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી આપણે આ વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે તો વિશેષણ થશે બગડેલી પિસ્તાલીસમો પ્રશ્ન તે ચાલીના ખાલી જગ્યા ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો પાઠમાં આવતા વાક્યને આધારે આમાં આપણે વિશેષણ મૂકવાનું છે તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો તો ખાલી જગ્યામાં આવશે નાનકડા છેતાલીસમો પ્રશ્ન આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને વાક્યમાંથી નિપાત શોધવાનું છે નિપાત બે નીકળે છે તો અને ને નિપાત તો ને સુડતાલીસમો પ્રશ્ન એ એ ખાલી જગ્યા હાથ જોડી શક્યો પાઠમાં આવતા વાક્યને આધારે ખાલી જગ્યામાં યોગ્ય નિપાત મૂકવાનો છે એ માત્ર હાથ જોડી શક્યો તો નિપાત થશે માત્ર અડતાલીસમો પ્રશ્ન આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે વાક્યમાંથી આપણે કૃદંત શોધવાનું છે કૃદંત છે શોધવી ઓગણ પચાસમો પ્રશ્ન તમારામાંના મોટા ભાગના માણસો ખાલી જગ્યા હું વધુ સાણો બન્યો પાઠના પાઠમાં આવતા વાક્યના આધારે આપણે આમાં કૃદંત લખવાનું છે તમારામાંના મોટા ભાગના માણસો કરતા હું વધુ સાણો બન્યો તો ખાલી જગ્યામાં આવશે કૃદંત કરતા પચાસમો પ્રશ્ન બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર ભૂત કૃદંત કૃદંતનો પ્રકાર છે ભૂત કૃદંત સહેલું ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ એકાવનમો પ્રશ્ન સોંપો પડી જવો શાંતિ છવાઈ જવી અર્થ થશે શાંતિ છવાઈ જવી વાક્ય પ્રયોગ માઘ માસની ઠંડી રાત્રે એવી ઠંડી પડતી જાણે ખીજડીએ ટેકરે સોપો પડી જતો હતો બાવન પ્રશ્ન ઉલાળ ઘરાળ ન હોવું અર્થ આગળ પાછળની ચિંતા ન હોવી અથવા કોઈ સ્વજન ન હોવું વાક્ય પ્રયોગ વૈદ્યરાજ એકલરામ હોવાથી તેમને ઉલાળ ઘરાળમાં કોઈ જ ન હતું બાવનમાં અથવામાં બાવનમો પ્રશ્ન હવાઈ કિલ્લા બાંધવા મોટી મોટી વાતો કરવી વાક્ય પ્રયોગ આજના રાજનેતાઓ તેમના ભાષણમાં હવાઈ કિલ્લા બાંધીને ભોળી જનતાને ભરમાવે છે કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર ત્રેપનમો પ્રશ્ન તમે બધાય એક મહાસતરંજના સોકઠા છો લેખન રૂઢિ લેખન રૂઢિની અંદર જવાબ આવશે તો કે તમે બધાય એક મહાશતરંજ શબ્દ જે અલગ છે ને આપણે ભેગો મૂક્યો છે સોકઠા છો તમે બધાય એક મહાશરંજના સોકઠા છો લેખન રૂઢિમાં આપણે વાક્ય સુધાર્યું છે 54મો પ્રશ્ન તમે ઘરમાં બેઠો બેઠો કે હીંચે છે વાક્ય શુદ્ધ કરવાનું છે તે ઘરમાં હિંચકે હીંચે છે 55મો પ્રશ્ન સાંકળ ખખડાવી મધરાતે ભોજાએ ડેલીની પોસ્ટ માસ્ટરની પદક્રમ ગોઠવવાનો છે ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની મધરાતે સાકળ ખખડાવી કરતા કર્મ અને ક્રિયાપદમાં આપણે પદક્રમ પ્રમાણે વાક્ય ગોઠવ્યું ભોજાએ ક્રિયાનો કરનાર કરતા ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની મધરાતે સાકળ ખખડાવી એટલે કરતા કર્મ અને ક્રિયાપદમાં આપણે આ વાક્ય ગોઠવ્યું પંચાવનના અર્થમાં અથવામાં પંચાવન પ્રશ્ન ભાવનગરમાં મહારાજા ભાવસિંહજીને મને આગળ આણ્યો આપણે પ્રત્યે સુધારણા કરવાની છે ભાવનગરમાં છે તો ભાવનગરના મહારાજા ભાવસિંહજીને છે તો આપણે એ કરીએ ભાવસિંહજી એ મને આગળ આણ્યો સંયુક્ત સંકુલ વાક્યોનું સાદા વાક્યમાં રૂપાંતર છપ્પનમો પ્રશ્ન રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં વાક્ય નંબર એક રસોઈમાં ગળપણ વિના ચાલે પૂર્ણવિરામ વાક્ય નંબર બે મીઠા વિના ચાલે નહીં સંયોજક પણ સત્તાવન પ્રશ્ન જેમ પ્રભુમાંથી આ સર્વસૃષ્ટિ ફેલાય છે તેમ એ વડમાંથી વડવાયો ફેલાઈ હતી વાક્ય નંબર એક પ્રભુમાંથી આ સર્વસૃષ્ટિ ફેલાય છે વાક્ય નંબર બે એ વડમાંથી વડવાયો ફેલાઈ હતી સંયોજક થશે જેમ તેમ ત્યાર પછી અઠાવન પ્રશ્ન શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો વાક્ય નંબર એક શું કહેવાનું છે વાક્ય નંબર બે કશું પહેલેથી વિચારી ન રાખતો અહીંયા સંયોજક થશે તે વિશે ત્યાર પછીનું સૂચના સાદા વાક્યનું સંકુલ કે સંયુક્ત વાક્યમાં રૂપાંતર જોઈએ ઓગણસાઠમો પ્રશ્ન આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હતો હું ભારે માણસ હતો તો આપણે વચ્ચે સંયોજક મૂકીશું આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હતો ત્યારે હું ભારે માણસ હતો તો સંયોજક મૂકવાનું છે જ્યારે ત્યારે સાઠમો પ્રશ્ન નોકર ભૂલ કરે તેને સુધારવાની ફરજ અમલદારની છે એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની છે તો વાક્ય આપણે જોડીશું નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની છે અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની છે સંયોજક અને એ અને એ સંયોજક એકસઠમું વાક્ય ભીમસેનમાં અઢળક બળ છે તારામાં અઢળક બળ છે હું જાણું છું જવાબ ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું તો અનેથી આપણે વાક્ય જોડ્યું છે આપણે સાઠમું વાક્ય ફરીથી જોઈશું નોકર ભૂલ કરે તેને સુધારવાની ફરજ અમલદારની છે એથી વધુ અમલદારોના પણ અમલદારની છે આગલું વાક્ય આપણે હમણાં જોયું તો એમાં થોડીક ભૂલ હતી આપણે સુધારીએ નોકર ભૂલ કરે સાઠમું વાક્ય નોકર ભૂલ કરે તો એટલે સંયોજક આપણે વાપર્યું છે તો તેને સુધારવાની ફરજ અમલદારની છે અને વાક્યથી આપણે બીજું વાક્ય જોડીએ છીએ અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની છે તો સાઠમા વાક્યને આપણે તો અને અનેથી વાક્ય જોડીએ છીએ એકસઠમું વાક્ય આપણે જોડ્યું છે અને એ સંયોજકથી એટલે આ બે વાક્ય તમારે જોવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર નંબર પાંચનો વિભાગ સી વ્યાકરણ આધારિત શબ્દ અને વાક્યનો અભ્યાસ કર્યો તો તમારે આ પાકા કરવાના રહેશે આભાર